ડાયાબિટીસ બ્લડની અંદર સુગર આવે એના માટે ડાયાબિટીસ ગમે તે પ્રકારનો હોય આ બધા ઉપચારો સરસ રીતે કામ આવશે ડાયાબિટીસનું નિદાન કરવા માટે ત્રણ મહિનાનો એવરેજનો રિપોર્ટ કરાવી લેવો એ વધારે ફાયદાકારક છે ડાયાબિટીસ એટલે શું મનની મીઠાશ લોહીમાં વળી જાય તેનું નામ ડાયાબિટીસ બ્લડ શુગર ડાયાબિટીસ માટેના પ્રયોગો જરૂર પડે તેના સ્ક્રીનશોટ પાડી લેવા આ બધી ફાંકીઓ ઘરે મંત્રજાપ સાથે બનાવવી ડાયાબિટીસ માટે પહેલી ફાંકી વીસ ગ્રામ ગિલોઈ સત પતંજલિ સ્ટોરમાંથી ગળો સત્વો ગિલોઈ સત મળશે વીસ ગ્રામ મેથી અને શેકીને પાવડર કરવો પચાસ ગ્રામ તેજપત્તા શેકીને પાવડર કરવા સો ગ્રામ જાંબુના ઠળિયાનો પાવડર અને એકસો પચાસ ગ્રામ બીલીપતરાના પાનનો પાવડર આ બધાનું પાવડરનું મિશ્રણ કરવું અને સવારે ત્રણ ચપટી ચૂર્ણ એટલે કે આઇસક્રીમની ચમચી હોય એનું દોઢ ગણું ચૂર્ણ નળના કોઠે લેવું પિસ્તાલીસ મિનિટ પછી ચા નાસ્તો કરી શકાય આ રોજ સવારે એકવાર લેવું ડાયાબિટીસ માટે બીજી ફાંકી પાસ મધુ કે આંબળા પચીસ ગ્રામ જાંબુના ઠળિયા પચીસ ગ્રામ નાસીની પચીસ ગ્રામ કારેલા પચીસ ગ્રામ મામેશું પચીસ ગ્રામ ગળો સત્વો ગિલો પતંજલીનું વીસ ગ્રામ દારૂ હળદર પચીસ ગ્રામ લીંબોળી પચીસ ગ્રામ એનો પાવડર આ બધાનો પાવડર તૈયાર મળે છે ઉપરની દરેક વસ્તુના પાવડરનું મિશ્રણ કરવું બપોરેને સાંજે જમ્યા પછી અડધી વાટકી પાણીમાં આઈસ્ક્રીમની ચમચી જેટલું નાખીને પીવું એની ઉપર બે ચપટી કાળા તલ સારી રીતે ચાવીને ખાવા ડૉક્ટરની સારવાર સારવાર ચાલુ હોય તો દયા દવા નિયમિત રીતે લેવી ડાબા હાથમાં ગોળી રાખી જમણો હાથ માથે રાખીને પ્રાર્થના કરવી અને ભગવાનનું નામ લઈને બોલવું મનમાં કે આ દવાની સારી અસર થાય છે અને દવા છૂટી ગઈ છે એલો પછી દવા ડૉક્ટરની સલાહ મુજબ છોડવી ત્રીજો પ્રયોગ એની સાથે કરવાનો છે માઇન્ડ રિલેક્સ ચૂર્ણ આનો સ્ક્રીનશોટ પાડી લેવો સો ગ્રામ રસાયણ ચૂર્ણ પતંજલિમાંથી તૈયાર મળશે વીસ ગ્રામ બ્રાહ્મી પાવડર ગાંધીની દુકાનેથી મળશે વીસ ગ્રામ સતાવરી વીસ ગ્રામ જેઠી જટામાસી વીસ ગ્રામ શંખપુષ્પી દસ ગ્રામ પીપરી મૂળ દસ ગ્રામ સર્પગંધા આ દરેકનું ચૂર્ણ કરી અને મિક્સ કરી લેવું એમાંથી બે ચપટી એટલે કે આઈસ્ક્રીમની ચમચી જેટલું ચૂર્ણ અડધી વાટકી પાણીમાં નાખીને સવાર સાંજ જરૂર પડે તો સવાર બપોર સાંજ લઈ શકાય આ ત્રણેય ચૂર્ણ સાથે કરવાથી ઇન્સ્યુલિન પણ છૂટી જાય છે કોરોનાના કારણે સુગર આવ્યું હોય એ પણ છૂટી જાય છે આ નિયમિત લેવાથી લાંબા ગાળાનો ડાયાબિટીસ ધીમે ધીમે ઓછું થાય છે સાથે પ્રાણાયામને કસરત કરવાથી આ ડાયાબિટીસમાંથી મુક્તિ મળે છે અને ધીમે ધીમે આયુર્વેદિક ચૂર્ણ પણ ઓછું કરીને છૂટી શકાય છે ઉપરના એક બે ત્રણના ચૂર્ણો ઘરે જાતે બનાવી શકાય બજારમાં તૈયાર મળે તે વસ્તુ છૂટક લાવવી પાવડર સ્વરૂપે હોય તો એને મિક્સ કરવી આ તૂ તણેય ચૂર્ણ અલગ અલગ રાખવા શક્ય હોય તો કાચની બોટલમાં રાખવા આ ત્રણેય ચૂર્ણ સાથે લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે ઇન્સ્યુલિન લેતા હો તો એ ધીમે ધીમે ઇન્સ્યુલિન ઓછું કરીને છોડી શકાય છે ઇન્સ્યુલિનમાંથી છોડીને ગોળી ઉપર આવી શકાય અને ધીમે ધીમે ગોળીનો પણ ત્યાગ કરી શકાય બંને પ્રકારના ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ ચૂર્ણ જ્યારે ઘરે બનાવવું ત્યારે મંત્ર સાહેબ સાથે બનાવવું લેતી વખતે પણ ભગવાનનું નામ લઈને લેવું ડાયાબિટીસ માટે થેરાપી આ સારવાર દિવસ દરમિયાન લેવી રંગ અને સારવાર સ્કેચ પેનથી જ કરવા સગર્ભાવસ્થા દરમિયાન અને માસિક સ્ત્રાવ હોય ત્યારે સારવાર ના કરવી દ દર્દીએ દવા ચાલુ રાખવી દિવસમાં એક વખત કલર કરવો ચારથી છ કલાક કલર રાખવો કલર કર્યા પછી જો માથું ભારે લાગે તો કલર ધોઈ નાખવો સાબુથી ડાયાબિટીસ માટે પીળો કલર વચ્ચેની આંગળીમાં પીળા કલરનું ટપકું કરવું બંને હાથમાં સાથે આ કરી શકાય પીળા રંગનું ટપકું અનામિકામાં કરવું અને ગુલાબી રંગનું ટપકું અંગૂઠામાં કરવું જ્યારે લોહીમાં ડાયાબિટીસ હોય ત્યારે જીભ ઉપર ગળપણ મીઠા શબ્દો હોવા જ જોઈએ કડવા શબ્દો ના બોલવા લાલ રંગ અનામિકા મોટી આંગળીની સાઈડમાં અને પીળા રંગના બે ટપકા મોટી આંગળીની અંગૂઠા સાઈડ કરવા ડાયાબિટીસ ન્યુરોપથી એને કારણે જે પગમાં સોજો આવતો હોય દુખાવો થતો હોય તો એના માટે મોટી આંગળીના પાછળના ભાગમાં નારંગી કલરનું ટપકું કરવું ડાયાબિટીસ માટે બીજી કલર થેરાપી છે એમાં લાલ લીલો પીળો કલર આનો સ્ક્રીનશોટ પાડી લેવો આ રીતે બંને હાથમાં કલર કરવો એનાથી ફાયદો થશે સ્કેચ પેનનો જ ઉપયોગ કરવો માટે મુદ્રા અપાન મુદ્રા અને પ્રાણ મુદ્રા સવાર સાંજ બંને મુદ્રા વારાફરતી પાંચ પાંચ મિનિટ કરવી ભૂખ્યા બેઠે આ મુદ્રા કરી શકાય શક્ય હોય એટલું આગળ ચૂકવું કમરનો દુખાવો હોય તો અનુકૂળતા મુજબ મુદ્રા કરવી અને મુદ્રા કહેવાય બે હાથ ઊંચા કરી અને ધીમે ધીમે આગળ તરફ નમવું અને સાથે જાપ કરી શકાય તમારા અનુકૂળ મંત્રનો શ્વાસ છોડતા છોડતા આગળ તરફ ઝુકવું આનાથી ઘણો ફાયદો થાય છે સુગરની અંદર આ સુગર માટેની બેસ્ટ મુદ્રા છે મંડુકાસન બંને મુઠ્ઠી નાભીની પાસે મુઠ્ઠી વાળીને રાખવી બંને હાથે પછી આગળ તરફ ઝૂકવું વજ્રાસનમાં બેસીને ધીમે ધીમે ઝુકવું ખાલી પેટે આ કરવું શ્વાસ છોડતા છોડતા ઝૂકવું આ રીતે મંડુકાસન એક મિનિટથી શરૂ કરીને પાંચ મિનિટ સુધી કરી શકાય એનાથી પેન્ક્રિયાસ એક્ટિવેટ થાય છે અને ફરીથી શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું શરૂ થાય છે ડાયાબિટીસ મટી જાય છે ડાયાબિટીસ માટે કારેલાનો બીજ રાત્રે સૂતી વખતે લગાડવું પેપરોટેપની મદદથી અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે ડાયાબી કારેલાનું બીજ રાત્રે સૂતી વખતે લગાડી દેવું જે રીતે બતાવ્યું છે એ રીતે લગાડવું બંને હાથમાં સવારે કાઢીને ગટરમાં નાખી દેવું તો આ કાયમી પ્રયોગ કરી શકાય કારેલાના બીજનો ડાયાબિટીસ માટે કેટલીક સૂચનાઓ ખૂબ ચાવીને ખાઓ આનો સ્ક્રીનશોટ પાડી લેવો જરૂર પડે એને નિરાતે વાંચવું મોબાઈલ બંધ રાખવું પ્રાણાયામ કરવો ચાલવા જવું તાસીર પ્રમાણે પ્રાણાયામ કરવો બંને તળિયા પગના તળિયામાં સરસોના તેલનો માલિશ કરવું બે મિનિટ તાળી પાડવી મુદ્રાઓ કરવી બ્લડ પ્રેશરના પોઈન્ટ લેવા ડાયાબિટીસની ફાંકી આપણે આગળ જોઈએ છીએ એ પ્રમાણે લેવી આ બીજો પ્રયોગ લીંબૂડીના તેલનો પણ કરી શકાય ઇન્સ્યુલિન બંધ કરવા માટે બીલીપત્રનો પ્રયોગ આ આપણે જે ફાંકી આપી છે એનાથી પણ રાહત થઈ જશે ફણસીનો રસ સો એમ એલ ચૌદ દિવસ પીવો આ પણ બહુ ફાયદાકારક છે મીઠા લીમડાના સાત પંચાવી રસ ઉતારીને કૂચો ફેંકી દેવો દિવસમાં સાત વખત કરવું દૂધીનું પાણી દૂધી ખમણી એમાં પાણી નાખી ગાળી અને પીવું આ મુદ્રાઓ નિયમિત રીતે કરી શકાય નીચેના વાક્યો બોલવા મુદ્રા કરતી વખતે હું આનંદપૂર્વક ભૂતકાળને નિવારું છું હું શાંત છું હું સ્વસ્થ છું જ્યારે મુદ્રા કરો ત્યારે આ વાક્યો બોલવા હું હવે સદા માટે આનંદથી જીવવાનો પસંદ કરું છું અને મારું જીવન સંપૂર્ણ આનંદમય છે આ પોઈન્ટ એક્યુબેશનના છે એ પોઈન્ટ નિયમિત રીતે લઈ શકાય ડૉક્ટરની સારવાર મુજબ દવા ચાલુ રાખવી અને એની સૂચના મુજબ દવા ઘટાડવી રામદેવજી મહારાજના પ્રાણાયામ યોગાસન નિયમિત રીતે કરવા રોજ નિયમિત વોકિંગ કરવા જવું ચાલવા જવું ફાવે તો પાણીમાં તરવા જવું સ્વિમિંગ નિયમિત રીતે કરવું આ ખૂબ ફાયદાકારક છે આના પછી આપણે ડિવાઇન કોડ દિવ્ય અંક જોઈશું ડાયાબિટીસ માટે દિવ્ય અંક પેન્ક્રિયા સક્રિય કરવા માટે ફોર ફાઈવ થ્રી નાઇન થ્રી સેવન થ્રી આ જે છે રીતે જ અંક લખવો કોપી કરવી વચ્ચે જગ્યા રાખવી લાલ કલરની પેનથી એક કોરા કાગળની ચિઠ્ઠીમાં આ રીતે નંબર રાખીને ઓછી કાંચ્યા રાખી શકાય એક ચીઠી પાકીટ કે ખિસ્સામાં રાખવી અને પેટ ઉપર ડાબા ભાગ ઉપર જ્યાં પેન્ક્રિયાસ આવેલું છે એની ઉપર લાલ કલરના પેનથી આ નંબર લખવાથી ખૂબ ફાયદો થાય છે ડાયાબિટીસ ઇન્સ્યુલિન છોડાવવા માટેનો દિવ્યો અંક જે લોકોને ઇન્સ્યુલિન ચાલુ હોય એને આ અંક લખવાથી ઇન્સ્યુલિન છૂટી જાય છે ડબલ ફોર થ્રી ફોર વન થ્રી વન લાલ કલરની પેનથી એક ચીઠીમાં લખીને ઓછી ખાંચે રાખવું અને બીજી ચીઠી ખિસ્સામાં રાખવી અને પેટ ઉપર આ નંબર લખવાથી ખૂબ ફાયદો થાય છે પૂરી શ્રદ્ધા સાથે અને ભગવાનના સ્મરણ સાથે આ દિવ્ય અંકનો પ્રયોગ કરવો ખૂબ ફાયદાકારક છે એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે ડાયાબિટીસની શરૂઆત હોય જેને પ્રી ડાયાબિટીક કહેવાય તો એવી અવસ્થા અને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ આવેલું હોય તો એ એનો દિવ્ય છે વન ફાઇવ થ્રી વન નાઇન વન સિક્સ લાલ કલરની પેનથી એક ચીઠીમાં આ રીતે રાખીને ઓછી કા રાખવું અને બીજી ચીઠી ખિસ્સામાં કે પાકીટમાં સાથે રાખવી કપડામાં આ ચીઠી લગાડી શકાય પ્લાસ્ટિકની કોથળીમાં રાખીને પણ આ ચીઠી સાથે રાખી શકાય ખૂબ ફાયદાકારક આ પદ્ધતિ છે ડાયાબિટીસને કારણે અલ્સર કે ગેગ્રીન થયું હોય પગમાં સડો થયો હોય અને પગ કપાવવો પડે એમ હોય તો એ જે જગ્યાએ ગેગ્રીન થયું હોય એની ઉપર આ લાલ કલરની પેનથી નંબર લખવો ફોર ફોર થ્રી ફોર વન થ્રી ફાઇવ અને એક ચિઠ્ઠીમાં રાખીને ઓછી કાંચે રાખવી અને બીજી ચીઠી સાથે રાખવી અંગ ઉપર આ નંબર લખવાથી તાત્કાલિક રાહત બતાવે છે અને તરત જ ફાયદો થાય છે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી પૂરી સજા સાથે કરવું જય ભગવાન જય ભગવાન જય ભગવાન